જય જીનેન્દ્ર લોકા સમસ્તા સુખીનો ભવંતુ આજની આ પ્રાર્થના સાથે હું મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને આપ સૌની સાથે મારા વિચારોની વહેંચણી કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું જી તો અમદાવાદના સર્વે મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે આજનો રવિવાર મને મહાવીર સ્વામીના શરણમાં પ્રાપ્ત કરી આપ્યો છે મેં જે વિષય આપ્યો છે તેનો થોડો ગુઢાર્થ છે એમાં મારે સામાન્ય વાતો કરવી નથી કારણ કે આપણે સામાન્ય વાતોમાં જિંદગી કાઢી નાખીએ છીએ પરિણામે વિશિષ્ટ વાતો જાણી શકતા નથી મહાવીર માર્ગ એકમાત્ર વિકલ્પ એવું હું કહું છું ત્યારે મારે શરૂઆત છેક કે કરવી છે અને મહાવીર યાત્રા કરવી છે મને એવું લાગે છે મિત્રો કે જૈન ધર્મ એ શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે હકીકતમાં જૈન એટલે શું અને ધર્મ એટલે શું એની સ્પષ્ટતા આપણે પહેલા કરી લેવી જોઈએ આપ કહી શકો કે સ્પષ્ટતા છે ના નથી પહેલી વાત તો ડી લર્નિંગની આવશે હકીકતમાં જૈન શબ્દનો અર્થ સીધો ને સાદો થાય છે જીતનારો જીતવા નીકળનારો જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે હવે અહીંયા એક વાત અભિપ્રેત છે ને એ સમજાવવાની જરૂર છે કે જીતવું એટલે શું સૌથી પહેલા તો તમારે તમારી જાતને ઓગાળી નાખવી પડે સર્વમાં સૌમાં સમગ્ર અસ્તિત્વમાં ત્યારે જ્યારે તમારી હસ્તી મટી જાય ત્યારે તમે અન્યને જીતી શકો આપણે પ્રશ્ન કરીએ કે આપણે આપણી જાતને જીત્યા છીએ ખરા જો હા હોય તો આપણે આગળની વાત કરી શકીએ અતિ હોય સહજ ભાવનો હોય મૌલિક હોય આવે તે આચરણમાં મુકાતું હોય આ જૈન છે સર્વમાં ઓટપ્રોત થઈ જવા માંગે તે જૈન હોઈ શકે અહીંયા એક નાનકડી વાત જે વર્ષોથી આપણે લોકો સાંભળતા આવ્યા છીએ એ હું વ્યક્ત કરવાનું પસંદ કરું પેલી મીઠાની પૂતળી વાળી વાત બહુ જૂની અને જાણીતી પણ એનો આજનો સંદર્ભ ખાસ સમજી લેવો પડે મીઠાની પૂતળી ચાલતી ચાલતી પોતાની મસ્તીમાં સાગર પાસે આવીને ઉભી રહે છે અને સાગરને ઉછળતો કૂટતો આગળ આવતો પાછળ જતો શાંત થઈ જતો ભોગવતો જોયા કરે છે અને નવાઈ પામે છે કે આ શું છે આ ઘન છે કે પ્રવાહી છે એટલે પૂછી બેસે છે સાગરને કે ભાઈ તારી ઓળખાણ શું અને સાગર તો સાગર છે મહાસાગર છે એ કહે છે કે એમ તો તને ન ખ્યાલ આવે તું મારાથી ખૂબ નજીક આવ તો હું તને સમજાવું મીઠાની પુતળી થોડી નાસમજની રીતે આગળ જાય છે અને એ બહુ નજીક પહોંચે પછી પૂછે છે કે તું ઘૂઘવે છે તું શાંત થઈ જાય છે તું પ્રવાહી છો તું ઘન છો છે શું એટલે કહે છે એમ નહીં બેન તું હજી થોડી નજીક એમ કરતા સાગર એટલા વાલથી એ મીઠાની પોતાની પાસે બોલાવે છે કે મીઠાની પૂતળીને ખ્યાલ નથી આવતો કે ક્યારે એ સાગરના પાણીમાં ગરકાવ થઈ ગઈ અને સાગરના પાણીમાં ગરકાવ થઈ પછી આપણે સૌ જાણીએ છીએ એ તો મીઠું છે ઓગળી ગઈ અને ત્યારે મીઠાની એ પુત્રીએ ઓગળતા ઓગળતા કહ્યું ઓ સાગર એ જ હું છું આ જ વાત જૈનને લાગુ પડે છે આમ તો માનવ માત્ર ને લાગુ પડવી જોઈએ પણ જૈનને લાગુ પડે છે જે જીવનના ભવસાગરમાં નિર્દોષપણે ભળી જાય છે અને સમગ્ર સાગરને પોતાનું અસ્તિત્વ અર્પણ કરી દે છે પછી જે સાગર માટે પ્રવૃત્ત થઈ શકે છે તે જૈન છે જૈન શબ્દનો આટલો અર્થ મારે અને તમારે સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે જૈન ધર્મના જૈન શબ્દ માટે આપણી પાસે એક અર્થ હતો જીતનારો પણ ધર્મ શબ્દ માટે અનેક વ્યાખ્યાઓ છે અને આપણને ખબર છે કે આપણે વ્યાખ્યાઓમાં અટવાઈ પડ્યા છીએ એટલે ધર્મ સુધી હજુ આપણે પહોંચ્યા નથી ધર્મનો એક અર્થ થાય છે પદાર્થ અથવા વસ્તુનો સ્વભાવ ધર્મનો એક અર્થ થાય છે કુદરતી કાનૂન કુદરતનો ન્યાય નેચરલ જસ્ટિસ ધર્મનો એક અર્થ એવો પણ છે કર્તવ્ય આચાર સંહિતા જીવન જીવવાના સિદ્ધાંતો આવા અનેક વ્યાખ્યા પદોમાંથી મૂળ ધર્મ શું એ શોધવું બહુ મુશ્કેલ છે એક બહુ જાણીતી વાત છે કે જિજ્ઞાસુને થયું કે ધર્મ એટલે શું એ બરાબર જાણી લઉં તો હું એ પ્રમાણે જીવવાની શરૂઆત કરું કોઈકે કહ્યું કે એક રહે છે તેને પૂછ તને સમજાવશે એ પહોંચ્યો પ્રણામ કરીને પ્રવેશ્યો અને કહ્યું કે મારે જાણવું છે કે ધર્મ એટલે શું એમણે કહ્યું બેટા ઘણો સમય જોઈએ એ સમજવા માટે પેલો શિષ્ય કહે મારા મારી પાસે બહુ સમય નથી મને ઉતાવળ છે કારણ કે મારે એ પ્રમાણે જીવવું છે તો એને કહ્યું કે દોસ્ત ધર્મ એટલે શું એ સમજાવતા મને ચાલીસ વર્ષ તો લાગશે હો હો ચાલીસ વર્ષ તરત જ મહારાજ બોલ્યા સામેના દરવાજામાં એક બીજા સંત રહે છે એ કદાચ તને વધુ ઝડપથી સમજાવી શકશે તો ત્યાં પહોંચી ગયા પેલો પ્રણામ કરીને ત્યાંથી દોડ્યો અને પહેલા બીજા જ્ઞાની પુરુષ પાસે પૂછ્યો ફરી વાર ત્યાં એ જ કહ્યું મારે જાણવું છે કે ધર્મ એટલે શું પેલા મહારાજે એક વાક્યમાં કહ્યું સમગ્ર અસ્તિત્વ સાથે સહજ રીતે ભળી જવું એ ધર્મ છે પેલો જિજ્ઞાસુ જરા મૂંઝણો એમણે કહ્યું કે મહારાજ આ વાત તો સાચી પણ સમગ્ર અસ્તિત્વ સાથે સહજ રીતે ભળી જવું એ કેવી રીતે શું કરવાનું પેલા જ્ઞાની પુરુષે જવાબ આપ્યો દોસ્ત એ સમજાવતા તો મને ચાલીસ વર્ષ થશે આપણી આવી સ્થિતિ છે અને એટલા માટે ધર્મ નામના શબ્દમાં આપણે અટવાઈ ગયા છીએ આમ તમે જુઓ તો ધર્મ એ સામાન્ય રીતે એક એક જ છે ઉપનિષદમાં કહેવાયું એકમ સત વિપ્રા બહુ ધા સત્ય તો એક છે એને કહેવાના માર્ગ જુદા જુદા છે અને ભારત અનેક દ્રષ્ટિકોણ ધરાવતી ધર્મ પરંપરાઓનો દેશ છે આપણે એટલું કહી શકીએ અવશ્ય કે જૈન ધર્મ આવી પ્રાચીન ધર્મ પરંપરાઓનો એક છે એટલે આપણે ધર્મને એક પ્રાચીન ધર્મ પરંપરાના એક ભાગ રૂપે લઈએ જૈન પરંપરા શું છે તો બહુ જ ક્લિયર છે જૈન પરંપરાની અંદર ધર્મ દર્શન આવે છે અને ધર્મ જીવન આવે છે ધર્મ દર્શન એટલે શું તો કે અનેકાંતની ઉદાર દ્રષ્ટિ આવે છે અનેકનો સ્વીકાર છે અને ધર્મ જીવન એટલે શું તો કે આંતરબાહ્ય શુદ્ધિનો દ્રઢ આગ્રહ આવે છે આ બે બાબત છે અનેકનો સ્વીકાર છે પણ કેવી રીતે મારે અંદરથી અને બહારથી શુદ્ધ થવું પડે પછી હું આગળ જઈ શકું ધર્મ જીવન ધર્મ દર્શન આ બધી જે વાત કરીએ એના માટે અનેક ગ્રંથો આપણી પાસે છે જૈન ધર્મમાં તો અનેક ગ્રંથો લખાયા છે વિનોબાજી તો કહેતા કે જૈનોના પંથો અનેક એમ ગ્રંથો અનેક કેટલા કેટલા ગ્રંથો તો વિનોબાજી કહે સામે ઝાડ ઉપર પાંગડા દેખાય છે ને એટલા બધા ગ્રંથો જૈનોના છે લગભગ 10000 થી વધુ હશે જૈનોએ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી એક પણ ક્ષેત્ર ન છોડ્યો અધ્યાત્મ તત્વજ્ઞાન સંગીત વૈદક શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર તને કહો તે વાત ઉપર જૈન દર્શન આપણી પાસે ઉપલબ્ધ છે અર્ધ માગધીમાં જેને સમણ સુતમ કહે છે એ શ્રમણ માન્ય ગ્રંથ તરીકે આપણે અપનાવવાનું કામ કર્યું મને કહેતા એ વાતનો આનંદ છે કે જેમ હિન્દુઓ માટે ભગવદ્ ગીતા એક ગ્રંથ છે એવી જ રીતે વિનોબાજી વારંવાર કહેતા કે જૈન ધર્મના અનેક પંથ ભલે હોય અનેક ગ્રંથ ભલે હોય પણ તેમાંથી એક ગ્રંથ તો એવો તમે તારવો કે જેમાં બધાના સત્યોનો સરવાળો હોય અને આનંદની વાત એ છે કે આ શ્રવણ અથવા તો છપ્પન ગાથાઓનો એક એવો ગ્રંથ બન્યો કે જે વિનોબાજીના માર્ગદર્શનને લઈને બધા જૈન ફિરકાઓ સાથે મળીને એનું નિર્માણ કર્યું જેમ ગીતામાં સાતસો શ્લોક એમ સમણ સુત્તમમાં સાતસો છપ્પન ગાથાઓ સમણ સુત્તમ એ જૈનોની ગીતા છે જેના પ્રકાશનને વર્ષો થયા છે તારીખ ડિસેમ્બર ઓગણીસો એ સમણસૂત્તમ અત્યારે મારા હાથમાં છે એમનો ગુજરાતી અનુવાદ મુનિશ્રી ભુવનચંદ્ર વિજયજી મહારાજે કરી આપ્યો છે અને એ મારી દ્રષ્ટિએ ભુવનચંદ્રજીનું જૈનોને મળેલું અદ્વિતીય આભૂષણ છે આ મહાગ્રંથમાં ચાર ખંડ છે અને કુલ ચુમ્માલીસ સૂત્રો છે મારો આજનો વિષય મહાવીર માર્ગ એકમાત્ર વિકલ્પ એને મઢવા માટે જો કોઈની ઈચ્છા હોય તો હું ચાર જ સૂત્રોની ગાથાઓને વાંચી જવા માટે વિનંતી કરું છું આ ચાર સૂત્રોમાંથી પ્રથમ ખંડમાં સંયમ સૂત્ર બીજા ખંડની અંદર તપસૂત્ર ત્રીજા ખંડ ની અંદર સૂત્ર અને ચોથા ખંડ ની અંદર સમન્વય સૂત્ર આ ચાર સૂત્ર આપણે વાંચીએ તો ખ્યાલ આવશે કે મહાવીર માર્ગ એ આજની પરિસ્થિતિનો એકમાત્ર વિકલ્પ છે આમ પણ વિચારીએ મિત્રો મહાવીર માર્ગ સંયમનો માર્ગ છે મહાવીર માર્ગ એ તપનો માર્ગ છે મહાવીર માર્ગ એ સૃષ્ટિના પ્રેમનો માર્ગ છે અને મહાવીર માર્ગ એ સમન્વયનો માર્ગ છે હવે જરા બીજી રીતે વિચારીએ કે આજે સંયમ હોય આજે તપ હોય આજે સૃષ્ટિ પ્રત્યે પ્રેમ હોય અને સમન્વય હોય તો આજની બધી વ્યથાઓનો ઉકેલ આપણી પાસે છે હું આ વિષયને મળવા માટે થઈને આ ચાર સૂત્રોની અગિયાર ગાથાઓ પસંદ કરીને આપની સાથે વાત કરી રહ્યો છું આ ગાથાઓ મેં કહ્યું એમ પ્રમાણે સાતસો ને છપ્પન છે જૈનો ને સાત આંકડો પસંદ છે ઊંડાણથી ચર્ચવા માંગુ છું આપણે આજે રજાના દિવસે મળ્યા છીએ બહારની દુનિયા બંધ છે ત્યારે અંદરની યાત્રા કરવા નીકળ્યા છીએ એટલા માટે હું થોડી ઊંડાણથી વાત કરું સંયમ સૂત્રના ચાર સૂત્રોમાંથી પહેલું બહારની લડાઈથી શું વળશે પોતાની જાત સાથે લડ આ શબ્દો મારા નથી હો આ સમજરાતી અનુવાદમાં મુનિ ભુવનચંદ્રજી ટાંકેલા આ શબ્દો છે બહારની લડાઈથી શું વળશે તારી જાત સાથે લડ વિચારો જોઈએ આજે આપણી લડાઈ કોની સાથે છે આપણી સાથે છે પછીનું એક સૂત્ર એકસો ને પચીસમું હજારો યોદ્ધાઓને એકલા જીતી લે તેના કરતા પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે આપણે બહારના જીતી શકીએ વાદમાં વિવાદમાં સંવાદમાં વેપારમાં વ્યવસાયમાં પણ આપણી જાતને જીતી શકીએ છીએ બહુ મુશ્કેલી પડે છે ત્રીજું એક સૂત્ર અસંયમથી નિવૃત્તિ કરવી અને સંયમમાં પ્રવૃત્તિ કરવી અસંયમ હોય ત્યાંથી પાછા ફરી જવું જ્યાં એમ લાગે કે અહીંયા અસંયમની વાત થાય છે ત્યાં જૈન હાજર નહીં રહે પણ જ્યાં એમ લાગે કે અહીંયા સંયમ પૂર્વકની પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિમાં જૈન અવશ્ય હાજર હશે અને સંયમ સૂત્રનું ચોથી ગાથા મેં જે પસંદ કરી છે તે ક્ષમાથી ક્રોધને હણો નમ્રતાથી અભિમાનને જીતો સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ ઉપર વિજય મેળવો આપણી અત્યારના ચાર જ મુશ્કેલીઓ છે આપણા જીવનના ગતિને જો ચાર જ સ્પીડ બ્રેકર રોકતા હોય તો એ ચાર છે એ બરાબર સમજી લેવાની જરૂર છે ક્રોધ છે માયા છે અને લોભ છે આ સૂત્રની અંદર સુંદર મજાની જૈન ગાથા મળી એને ચાર ઉપાય આપ્યા ક્રોધ માટે ક્ષમા અભિમાન માટે નમ્રતા માયા માટે સરળતા અને લોભ માટે સંતોષ ક્ષમા એ મહાવીર સ્વામીએ આપણને આપેલો એક ઉત્તમ ઉત્તમ માર્ગ છે પહેલા ખંડના સૂત્રોમાંથી પસંદ કરેલું સંયમ સૂત્ર એની અંદર આ ચાર ગાથાઓ એવી છે કે જે આપણને મહાવીરના જીવન માર્ગની નજીક લઈ જઈ રહી છે બીજા ખંડમાંથી માંથી આપણે તપસૂત્ર પસંદ કર્યું છે અને આ તપસૂત્રની પણ ચાર ગાથાઓ આપણને મહાવીર માર્ગ તરફ દોરી જાય છે ચારસો ને તેતાલીસમી ગાથા બહુ સ્પષ્ટ એમ કહે છે કે જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે આપણે સમજવાની જરૂર છે જ્ઞાનનું મહત્વ છે જ્ઞાન એ તપ પહેલાનું પગથિયું છે જૈન ધર્મ જ્ઞાન આધારિત ધર્મ છે અને પછી તપ ઉપર જવાય છે તમે જે કરી રહ્યા છો તપ કરો છો એનું પણ પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે એમના પછીની ગાથા ત્રણ બાબત રજૂ કરે છે કે મનમાં ખોટા વિચાર ન આવે ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને મન વાયા વાચન અને કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે આ ત્રણ રીતે જે સાચવીને તમે કરો તે તપ સાચું છે તમે તપ કરતા હો અને વિચાર તમને તપની વિરુદ્ધ ના આવતા હોય મન વચન અને કાયાથી તમે એને ઇન્દ્રિયોને અસર પહોંચાડતા હો તો એ તપ નિરર્થક છે આ તપસૂત્રમાં ચારસો ને સુડતાલીસ ગાથા તો અતિ સ્પષ્ટ રીતે આપણી સામે લાલ ઝંડી ધરે છે મિત્રો આ શબ્દો મારા નથી પણ સ્વયં સુત્તમમાં લખેલા શબ્દો હું બોલી રહ્યો છું બે ઉપવાસ ત્રણ ઉપવાસ કે તેથી વધુ ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે એટલે આપણે ઉપવાસો કરીએ પણ જ્ઞાનને એક બાજુ રાખીને કરીએ તો એનું કોઈ મહત્વ નથી એના કરતા જ્ઞાન સાથે ભોજન આરોગ્ય લઈએ તે વધુ યોગ્ય છે અને સુંદર ઉદાહરણ સાથે કહ્યું છે કે જે બાળક છે નાનકડું બાળક એ બાળ સહજ રીતે પોતાનું કપટ છોડી દે પોતાનું અભિમાન ત્યજી દે અને પોતાના દોષોની આલોચના પોતે કરે મારાથી આમ થઈ ગયું છે એમ બહુ સહજતાથી કહી શકે એવી રીતે મારે અને તમારે વર્તવાનું છે 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 આ આ આ તપ તપ મુશ્કેલ પણ ત્રીજા ખંડમાં સૂત્ર આપણે લીધું છે અને એમાંથી એકમાત્ર ગાથા મને એવી લાગી છે કે જે મહાવીર માર્ગને ધોરી માર્ગ બનાવી શકે આપણે યાદ રાખીએ પૂર્વ જન્મમાં માનીએ છીએ કે હવેના જન્મમાં માનીએ છીએ એ ચર્ચામાં ઉતરવાની જરૂર નથી આ ગાથા છસો એવું આપણને સ્પષ્ટ કહે છે કે જીવ શુભ કે અશુભ જે કર્મો બાંધે એ કર્મોની સાથે એ જીવ બીજા જન્મમાં જાય છે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે તમે અત્યારે જે કઈ કરો છો તે અત્યાર પૂરતું નહીં વિચારશો આવતા ભરુ માટે પણ વિચારી લેજો કદાચ કોઈ એમ કે આ એક પ્રકારનો ડર દર્શાવ્યો છે તો એને ડર માની શકાય કદાચ કોઈ બીજી રીતે સારી રીતે વિચારે તો આ સાવચેતી માટેનું પગલું છે આ ભવના શુભ અને અશુભ કાર્યો ઉપર ધ્યાન આપજો કારણ કે આવતા ભવમાં તમારે ભેગા આવવાના છે મિત્રો અહીંયા આપણે યાદ રાખીએ કોઈ કશું કરે છે કે નહીં એની ચિંતા મારાથી નહીં કરાય પણ મારે કર મારાથી થાય છે કે નહીં એની ચિંતા કરવી પડશે એક જાણીતી એવી કહાની છે અને આપણે સૌ જાણીએ છીએ છતાં હું અહીંયા રજૂ કરું ધેટ ઇઝ નોટ માય જોબ નામથી એ અંગ્રેજીમાં પ્રચલિત છે અને ચાર વ્યક્તિઓની વાત છે એવરીબડી સમબડી એની બડી અને નવ બડી આવી ચાર વ્યક્તિઓ હતી ધીસ ઇઝ અ સ્ટોરી અબાઉટ ફોર પીપલ નેમ્ડ Everybody, somebody, anybody, and nobody. There was an important job to be done, and everybody was sure somebody would do it. Somebody got angry about that because it was everybody's job. Everybody thought anybody could do it, but nobody realized that everybody would not do it.

કે આ સૃષ્ટિ સૂત્ર આપણને શીખવે છે કે તમારે રાષ્ટ્રના સમાજના ધર્મના સંપ્રદાયના કે વ્યક્તિના પ્રેમી થવાનું છે વાદી થવાનું નથી તમે રાષ્ટ્રવાદી ન થાવ રાષ્ટ્રપ્રેમી થાવ કારણ કે રાષ્ટ્રપ્રેમી થશો તો મારા રાષ્ટ્રને તો પ્રેમ કરશો જ પણ અન્યના રાષ્ટ્રનો પણ આદર કરીને પ્રેમ કરશો માનવ પ્રેમી થાવ તો એનો ના જાત કે કશું જોયા વગર એને પ્રેમ કરશો આ સૃષ્ટિ સૂત્ર છે સૃષ્ટિના અસ્તિત્વનો આ બહુ મોટો સ્વીકાર ચોથા ખંડની બે ગાથાઓ આપણે લઈને આ સમણ સૂત્રમનો સંદર્ભ સમાપન કરીશું ચોથું ગ્રંથ જે છે ચોથો ખંડ છે એમાંની જે સૂત્ર આપણે પસંદ કર્યું છે સમન્વય સૂત્ર છે આપણને ખ્યાલ છે કે આપણે સંયમથી શરૂ કર્યું સંયમથી તપ તપથી સૃષ્ટિ અને સૃષ્ટિથી સમન્વય આ સમન્વય સૂત્રની એક ગાથા બહુ જ ધ્યાન દોરે તેવી છે અનેક ધર્માત્મક વસ્તુના એક ધર્મને જાણીને સમગ્ર વસ્તુ જાણી લીધી છે એવું માનનારા લોકો હાથીના એક એક અવયવને તપાસીને આખો હાથી જાણી માનનારા જન્માનંદ લોકોની જેમ મિથ્યા દૃષ્ટિ છે હાથીની વાર્તા બહુ જાણીતી છે કોઈ પગને અડે છે તો કોઈ પૂંછડીને અડે છે તો કોઈ સૂંઢને અડે છે અને પોતાની રીતે આખો હાથી કેવો છે તે કઈ બેસે છે આપણે ત્યાં પણ આવું જ છે સમન્વય કરવાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાની એક એક વસ્તુ પકડી લે છે અને આખાનું મૂલ્યાંકન કરતો હોય તેવો ભાવ વ્યક્ત કરે છે આપણને આ જૈન વ્યાખા બહુ સ્પષ્ટ કહે છે કે તમે જન્માંધ મિથ્યા દ્રષ્ટિવાળા છો જે જન્મથી અંધ છે જે પૂર્ણ જોવાને બદલે નાના નાના ખંડોમાં સત્યને જોવે છે એ વાત બરાબર અહીંયા જાણવી જોઈએ ખાસ અહીંયા હું એ ટાંકવાનું પસંદ કરું વિનોબાજી એ બહુ સુંદર વાત કરી છે કે જૈન ધર્મ એ આપણને એક શબ્દ સારી રીતે શીખ્યો છે એ શબ્દ છે અત્યાર સુધી આપણે બોલતા આવ્યા છીએ સત્યાગ્રહી બનો દેટ મીન્સ સત્યાગ્રહ કરો પણ વિનોબાજી એ સુંદર શબ્દ મૂકી આપ્યો એને કહ્યું સત્યાગ્રહી નહીં સત્યના આગ્રહી બનો સત્યનો આગ્રહ બહુ મોટી વસ્તુઓ છે તો પણ એમાંથી નાનકડું તારવી લો એના પછીની ગાથામાં કહ્યું છે કે ભિન્ન ભિન્ન જીવ હોય ભિન્ન ભિન્ન એના કર્મો હોય ભિન્ન ભિન્ન પ્રકારની એની શક્તિઓ હોય માટે સ્વમત કે અન્ય મત વિષયક વાદ વિવાદથી દૂર રહેવું આપણને અત્યારના ખ્યાલ છે કે આપણું રાષ્ટ્ર એ વધુ પડતું સંવાદ ની બદલે સ્વમત અને અન્ય મત એવા ભાગમાં વેચાઈ ગયું છે અને પરિણામે વિવાદ જાજો છે આપણને સ્પષ્ટ નિર્દેશ કરે છે આ ગાથા કે દૂર રહેવું જ્યાં કઈ સત્યનો નાનકડો અંશ છે એને સ્વીકારી લેવાનો એને જમા કરી દેવાનો સાર સાર ગ્રહી લીએ થોથા દિયે ઉડાય તમારો સાર લઈ અને એક બાજુ રાખી દઉં મારી દૃષ્ટિએ આ અગિયાર ગાથાઓ એ મહાવીર માર્ગ છે આપણે સૌથી પહેલા વાત કરી છે અને ફરી એકવાર હું આપની સમક્ષ એ વાત મૂકું કે જૈન ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો આપણે સ્વીકારેલા છે એમાં અહિંસા છે અનેકાંતવાદ છે અને અપરિગ્રહ છે અહિંસા શબ્દ ખરેખર જૈન ધર્મ પહેલાથી છે પણ મનુષ્યની માનવતા બીજા પ્રાણીઓની રક્ષા કરવામાં છે તેનો આહાર કરવામાં નથી એ જૈન વિચાર છે અહિંસા શબ્દ હતો પણ રક્ષા કરો એ અહિંસા છે બીજાનો આહાર બનાવી જાઓ એ જે આપણો ખ્યાલ છે જેને અત્યારના આ વિશ્વ ઉપર મહામારીનો ભરડો લીધો છે એ જૈન વિચાર આવ્યો છે આપણે પ્રાણીઓને ખાઈએ પ્રાણીઓ અ અનાજ ખાય તો અનાજનો ઘણો વ્યય થાય આપણે એ પણ જાણવું પડે કે માંસાહાર કરનાર ને શાકાહાર કરવા કરતા ચાર ગણી વધારે જમીન જોઈતી હોય છે જમીન તો સીમિત છે રિસોર્સિસ તો આપણી પાસે સીમિત છે તો આપણે માંસાહાર તરફથી શાકાહાર તરફ વળ્યા એને આપણે અહિંસા કહીને આગળ વધીએ છીએ તે માન્ય છે પણ મહાવીર સ્વામી એમ કહે છે

અહિંસા સત્ય વચન મહાવીર સ્વામીએ અહિંસાને પુષ્ટિ આપી છે એક વાત અહીંયા નોંધું મહાવીર સ્વામીની વિશેષતા હતી કે કોઈના હૃદયમાં ધક્કો દીધા વિના કુશળતાથી પ્રવેશ કરવો આ બહુ સુંદર વાત છે તમારી વાત કેવી છે તમારી હકીકતને કોઈને ગળે ઉતારવી છે તો એના હૃદયને ધક્કો નહીં પહોંચવો જોઈએ એમને એમ પ્રવેશ કરો મહાવીર સ્વામી સુંદર મજાની વાત કરે છે કે પ્રવેશ કરો તો દરવાજામાંથી કરો દીવાલથી નહી કરશો દિવાલથી કરશો તો દોષ છે આપણે દરવાજામાંથી કોઈ વ્યક્તિના ગુણ પકડીને અંદર જવાનું છે અને પછી એને સમજાવાનું છે કે દોષ બધી બારીઓ ખોલીને સુંદર મજાના વિચારો આવશે આનો ભદ્રાહ ઋગ્વેદ મહાત્મા ગાંધી કહેતા કે હું મારા ઘરની બધી જ દિવાલોની બારીઓ ખુલ્લી રાખું છું જેથી કરીને મને ચારે તરફથી શુદ્ધ વિચારો પ્રાપ્ત થાય એનો અર્થ એવો કે વિચારોનો આગ્રહ રાખવો એ પણ હિંસા છે યાદ રાખીએ કે મહાવીર નો માર્ગ પ્રહારનો નો હતો મહાવીરનો માર્ગ ઉપહાર નો હતો મહાવીરનો માર્ગ પ્રેમનો હતો તમે જે કંઈ કરો જે કંઈ કહો જે કંઈ વર્તો તે અન્યને જાણ પણ ન થાય એટલી સહજતાથી કરો તો જ એ સાચો માર્ગ છે મહાવીર માર્ગની એક બહુ જ મોટી સુંદર મજાની વાત મારે તમને સૌને કહેવી છે કદાચ આ વાત તરફ આપણા સૌનું એટલું ધ્યાન ગયું નથી હું એમ માનું છું કે વિશ્વની અંદર સ્ત્રી અને પુરુષનો મિટાવી દીધો હોય સૌથી પહેલા તો એ મહાવીર પ્રભુએ કર્યો છે આધ્યાત્મિક અધિકાર જેટલા પુરુષોને આપ્યા એટલા જ સ્ત્રીઓને આપ્યા છે ભગવાન બુદ્ધ આરંભમાં બહેનોને દીક્ષા ન આપતા પણ એમના શિષ્ય આનંદ એક સ્ત્રીને લઈ આવ્યા અને એને દીક્ષા આપી જોકે ત્યારે પણ ભગવાન બુદ્ધે વાક્ય કહ્યું હતું આનંદ હું એક બહુ મોટું જોખમ ખેડી રહ્યો છું રામકૃષ્ણ પરમહંસ પણ દીક્ષા રૂપે શ્રી શ્રી માં શારદા દેવી સાથે હતા આ રામકૃષ્ણ મિશનમાં પછીથી બહેનોને દીક્ષા આપવાની શરૂઆત થઈ અને તેના આશ્રમો અલગ બનવા લાગ્યા અઢી હજાર વર્ષ પહેલા આજે જ્યારે આપણે જેન્ડર સેન્સિટાઈ ની વાત કરીએ છીએ ત્યારે અઢી હજાર વર્ષ પહેલા આપણા મહાવીર સ્વામીએ કેવડું મોટું અને દિલ ધડક પગલું ભર્યું અને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ નિવાર્યો એ આપણે સૌએ જાણવાની જરૂર છે આપણા ઘરની અંદર આપણે સ્ત્રીઓને કયું સ્થાન આપ્યું છે સમન્વયનું સ્થાન છે કે ના એક કાર્ય કરનારી વ્યક્તિ તરીકેનું સ્થાન છે એ આજના દિવસે આપણે વિચારવાની જરૂર છે જ્યાં જ્યાં ભાઈઓ છે ત્યાં ત્યાં બહેનો પ્રગતિશીલ રીતે આગળ આવી રહી છે ખરી આપણું વાવાવરણ કેવું છે આપણે જાજુ એના વિશે બહુ જ પિષ્ટ નથી કરવું સમજદાર કોઈ ઈશારા કાફી છે આપણે સમજી લઈએ કે ખરેખર શું છે આપણે યાદ એ રાખવાનું કે મહાવીર માર્ગ એ આજનો એકમાત્ર વિકલ્પ એટલા માટે છે કે એ માર્ગની અંદર પ્રેમ છે જે જે સ્ત્રી પુરુષની વાત વાત કરી કરી સર્વ જીવના માર્ગની અંદર પ્રાર્થના છે જે પ્રાર્થના પણ સર્વના હિતની પ્રાર્થના છે એ પ્રાર્થના પણ કોઈ આયોજિત પ્રાર્થના નથી આપણે ભલે નવકાર મંત્ર બહુ આદરપૂર્વક બોલીએ એનો સ્વીકાર કરીએ છીએ પણ કદાચ મને શબ્દો ન જડ્યા કદાચ મને કોઈ સારી એવી પ્રાર્થનાની પંક્તિઓ યાદ ના તો આંખ બંધ કરીને હાથ જોડીને હું ઈશ્વરને માત્ર ભાવથી પ્રાર્થના કરું તો એ પણ પહોંચે છે આપણે બહુ જાણીતી વાત સાંભળી છે કે ચર્ચના એક પાદરી પ્રાર્થના કરતા હતા ત્યારે બાજુમાં આવીને એક નાનકડું બાળક પણ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યું એ ચર્ચના પાદરીને વિચાર આવ્યો કે હું તો ઠીક છે કે વર્ષો મેં ચર્ચમાં કાઢ્યા છે પણ આ બાળક કેવી રીતે પ્રાર્થના કરતો હશે અને શું પ્રાર્થના હશે અને ત્યારે બન્યું એવું કે પૂછ્યું કે બેટા તું શું પ્રાર્થના કરે છે તને આવડે છે તો કે હા હા આવડે છે ને શું પ્રાર્થના કરે છે તો કે હું ફાધર બીજું કંઈ નથી કરતો પણ રોજ સવારે અહીંયા આવું છું અને હું પાંચ વખત એબીસીડી બોલી જાઉં છું એબીસીડી બોલી જાય છે પ્રાર્થનામાં તો કે હા મને બીજું તો કઈ ન આવડે પણ કોઈ પ્રાર્થના આ એબીસીડીની બહાર તો નહીં હોય ને એટલે મને પ્રાર્થના કરીને એબીસીડી બોલું અને પછી ભગવાનને કહું કે તમને જોઈતી હોય એવી પ્રાર્થના આ એબીસીડીમાંથી તમે ગોઠવી લેજો નથી લાગતું કે પાદરી કરતા પેલા બાળકની પ્રાર્થના જલ્દી પહોંચી હશે હું તો એમ માનું છું મિત્રો કે માત્ર મૌન રહીને આપણે ઈશ્વરની સામે આંખ બંધ કરીએ એનાથી ઉત્તમ બીજી કોઈ પ્રાર્થના નથી આપણા લોક શબ્દ આવે છે પણ ભયથી અજાણ હોવું એનાથી મોટી પ્રાર્થના કારણ કે તમે નિર્ભય છો તમે અનભે છો એનો અર્થ એવો કે તમારી પૂર્ણ શ્રદ્ધા તમારા ઈશ્વરમાં છે શ્રદ્ધા હોય એટલે પ્રાર્થના મૌન તરીકે પણ સ્વીકૃત બનતી હોય છે આજના કાર્યક્રમમાં મને મળેલી સમય મર્યાદામાં મારી પાસે જે દસેક મિનિટ છે એમાં હું સારરૂપ વાત કરવા માંગુ છું મને એવું લાગે છે કે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન કરવામાં આવે તેનાથી મોટી કોઈ સિદ્ધિ નથી આજના સમયની અંદર આપણે આનંદને મારી નાખવાનું કરીએ છીએ પ્રસન્નતાને દબાવી દેતા શીખ્યા છીએ સૂત્રો દ્વારા સંયમો દ્વારા સિદ્ધાંતો દ્વારા ઊંડાણપૂર્વકની હિંસા થઈ રહી છે કે દાન આપવાનું છે તપ કરવાનું છે અહિંસા આચરવાની છે પણ ખૂબ સહજતાથી ખૂબ મૌલિકતાથી એના કશા જ જાહેર ઉલ્લેખ વગર કરવાનું છે આ દાન શબ્દ આવ્યો એટલે મને યાદ આવ્યું કે આપણે નામ દાનમાં લાગી ગયા છીએ આપણે કોઈના ને કોઈના નામને જોડીને દાન કરી રહ્યા છીએ મહાવીર પ્રભુ પોતાની જાતને ભૂલીને જીવ્યા અન્યની તો વાત નહીં પોતાની જાત પણ નહીં અને એમણે દાન સાથે એક શબ્દ જોડી આપ્યો અને અતિ ઉત્તમ શબ્દ જોડી આપ્યો એક જ ઉચ્ચારણ નીકળે મિચ્છામી દુક્કડમ આજે કાર્યક્રમની શરૂઆતમાં બોલાયું અને ક્ષમાદાન થયું એમ કહે છે કે નામદાન કરતા પણ ક્ષમાદાન આપણને જીવન જીવતા જીવતા તપનો માર્ગ મહાવીર જેટલો તો સહજતાથી સરળતાથી ઉપલબ્ધ ન થાય પણ ખરેખર તપ એટલે બીજું કશું નથી બહુ જ નાના શબ્દોમાં જાણવું હોય તો કોઈએ તમારી નિંદા કરી અને તમે મુસ્કુરાયા કોઈએ તમારી પ્રશંસા કરી અને તમે કોઈએ તમને સહારો આપ્યો અને તમે આભાર વ્યક્ત કર્યો તમને કોઈએ ધક્કો માર્યો અને તમે આભાર વ્યક્ત કર્યો કોઈએ તમને ગાદી ઉપર બેસાડ્યા તો તમે પ્રસન્નતા વ્યક્ત કરી કોઈએ તમને ગાદી ઉપરથી પકડીને ઉઠાડી દીધા તો પણ તમે પ્રસન્નતા વ્યક્ત કરી ઇન શોર્ટ કેવું હોય તો આ જીવનની અંદર પ્રસન્નતાથી પ્રવેશવાનું અને પ્રેમથી નીકળી જવાનું આ હકીકતમાં મહાવીરનો માર્ગ છે કહ્યા છે મહાવીર મોરારી બાપુએ આજના જ દિવ્ય ભાસ્કરના એક લેખમાં મહાવીરને તપજ્યોતિ કહ્યા છે મોરારી બાપુ તેમ કહે છે કે મહાવીર સ્વામી જેવું તપ આ ધરતી ઉપર હજુ સુધી કોઈએ કર્યું નથી યાદ રાખો બાપુ ટાંકે છે કે મનુ અને શત્રુપાનું તપ કે માં પાર્વતીનું તપ એ શરત વિહીન છે પણ મહાવીરનું તપ એ સશરત છે એટલે અન્ય માટે માટે નહીં પોતાના જે કંઈ સહન કરવાનું એ મારે કરવાનું મારા દેહ એ કરવાનું બોલ્યા વગર કરવાનું જાણ કર્યા વગર કરવાનું આ જે તપની જ્યોતિની વાત છે એ બહુ સુંદર રીતે કહ્યું કે જીવ પોતે જ યજ્ઞ વેદિકા છે આપણે તપમાં યજ્ઞ કરીએ તો યજ્ઞ વેદિકા કોણ જીવ અને વેદિકા જીવ ઉપર કરો અંદર યજ્ઞ રાખો ત્યાં જ્યોતિ મન વચન અને કર્મને એક કરો અને આપો આહુતિ આપવામાં યાદ રાખીએ મનથી આહુતિ આપીએ વચન થી આહુતિ આપીએ કર્મ આહુતિ આપીએ મહાવીર સ્વામી એ કહ્યું છે કે શરીર તો સુણું છે પોતે જ યજ્ઞનું છાણું બની જાય કર્મ જ યજ્ઞનું ઈંધણ બની જાય અને બધા કર્મો એ યજ્ઞના સમીત બની જાય પછી યજ્ઞ પૂર્ણ થાય અને જે બને એ હોય યજ્ઞ પછી આવે શાંતિ પાઠ શાંતિ પાઠ મહાવીરે શાંતિ પાઠ છે મૌન એ અનુષ્ઠાન છે એક સુંદર સુવિચાર તમે કોઈને આપ્યો એ આજના દિવસનું તમે કરેલું દાન છે મહાવીર માર્ગ આજે એકમાત્ર વિકલ્પ શા માટે બહુ સરળ અને સિદ્ધિ સમજી શકાય એવી વાત છે અત્યારે મનોવિજ્ઞાન જે બે પ્રકારની મેન્ટાલિટી કહે છે તે પ્રવર્તમાન છે એક મેન્ટાલિટીને સ્કેર સિટી મેન્ટાલિટી કહેવાય છે જેને ઉણપલક્ષી માનસિકતા કહે છે અને બીજી મેન્ટાલિટીને એબન્ડન્સ મેન્ટાલિટી કહે છે જેને વિપુલતા લક્ષી માનસિકતા કહે છે મારેને તમારે યાદ રાખવા જેવું છે કે લક્ષી માનસિકતા એ આપણને ધીમે ધીમે કરતા નીતિ તરફ લઈ જાય છે મે જેટલું ગ્રહણ કર્યું એનાથી હું સંતુષ્ટ થયો એટલે હવે હું અન્યને આપવા માટે તત્પર થવાનો છું પણ ઉણપ લક્ષી માનસિકતા છે એ ધર્મના નામે ગાડર પ્રવાહ શરૂ કરવાનું કામ કરે છે મારી પાસે કંઈ નથી માટે હું ભગવાનને ભજું મારે કશું જોઈએ છીએ માટે હું શ્રદ્ધાનો જન્મ કરાવું એ સાચી વાત નથી યાદ એ રાખવાની જરૂર છે કે વિપુલતાલક્ષી માનસિકતા તમારી ઉણપ પૂરી નથી કરતી નવી ઉણપ કરે છે અહીંયા યાદ રાખીએ મિત્રો આજના સમયની અંદર મને જે કંઈ મળ્યું છે એમાંથી હું કોઈનો ભાગ પાડું મારાથી વહેંચી શકાય એટલું હું વેચું બહુ બધી જન્મ દૈન ધર્મ સંસ્થાઓ આ કામ આજે કરી રહી છે મોટે પાયે કરી રહી છે વિશાળ પાયે કરી રહી છે પણ હું એવું માનું છું કે જેમ ગૌશાળાઓનું સંચાલન કરવાનું કામ એ જૈનોએ પારંપરિક રીતે સ્વીકારેલું છે એમ હવે માનવને રક્ષણ આપવાનું માનવના દર્દને સંગોપવાનું કામ પણ જૈન શાસ્ત્રોએ જૈન ધર્મએ અને જૈનોએ કરવાનો સમય પાક્યો છે કરી રહ્યા છીએ પણ ક્યાંક સૂક્ષ્મ ભાવે આપણો અહમ સાથે રાખીને કરી રહ્યા છીએ હું માનું છું કે એમાંથી આપણે બહાર આવી જઈએ અત્યારના બે આપણી પાસે શક્યતાઓ છે એક કેપિટલાઇઝેશન ઓફ ઓફ આઈ અને બીજું આઈ તમારા અહમને મોટો કરવા માટે તમે જે કંઈ કરો તે પણ કરો અને તમારા અહમને ઓગાળી નાખવા માટે ઉપર અહમને ચડાવીને જે કંઈ કરો એ પણ કરો અત્યારનો સમય તમારી પાસે એ માગે છે કે તમે તમારી જાતને ઉગાડો બહુ શરૂઆતમાં આપણે જૈન ધર્મની વ્યાખ્યા કરી ત્યારે કહ્યું હતું કે જૈન એ જીતનારો છે કોણ જીતે છે જે પહેલા પોતાની જાતને સર્વની અંદર ઓગાડી નાખે છે હું પ્રાર્થના કરું મહાવીર જન્મ કલ્યાણક દીને પ્રાર્થના કરું કે આપણે સૌ આપણા અહમને એક બાજુ મૂકીને પણ એવી રીતે કામ કરીએ કે મહાવીરના માર્ગ ઉપર આપણને હંમેશા શ્રદ્ધા તપ દાન અહિંસા સિવાય કશું જ રસ્તે ન મળે આજના મારા આ વક્તવ્યના સમાપનમાં હું એક સર્વ ધર્મ પ્રાર્થના આપ સૌની સમક્ષ વ્યક્ત કરવા માંગુ છું વિનોબાજીએ પ્રાર્થના લખી છે આ જરૂર છે સાહેબ કોઈ ધર્મ મોટો નથી કોઈ ધર્મ નાનો નથી આ પ્રાર્થના આજના સમય માટે ઉચિત છે એટલે હું આપની સમક્ષ પેશ કરું છું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું સહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને જનસેવાના પાઠ શીખવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો નો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધકને એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણીને જીવતર માં ન્યાય નીતિમય રામ રહેજો સદા અમારા અંતર માં સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી રૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો ને કિના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો સહિષ્ણુતા ઐક્ય ભાવના નાનકના હૈયે વસજો સત્ય અહિંસા ગાંધીજીના અમજીવનમાં વિસ્તરજો જરથોસ્તીના ના પરમ ગુરુની પવિત્રતા જગમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગો પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીર ને નમન તપસ્વી મહાવીર ને नमनतपस्वी महावीरने ॐ शान्तिः शान्तिः शान्तिः